जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आपणे असाइनमेंटनું प्रश्नपत्र 1 નું ઓબ્જેક્ટિવ જોઈએ। જો કોઈ બાળમિત્રોને ખાસ અને ખાસ સૂચન ખ્યાલ ન આવે તો ચોક્કસ અને ચોક્કસ મારો સંપર્ક કરવો। તો આપણે જોઈએ છીએ પ્રશ્નપત્ર 1 વિભાગ એ ઓબ્જેક્ટિવ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન 1-4 તો જો 20 અને 30 નો ગુસા 1 છે તો 20 ના અવયવ પાડીએ। 20 ના અવયવ તમે બાળમિત્રો પાડો એટલે આ રીતે થશે 20 બરાબર 2 × 2 × 5 અને 30 ના અવયવ પાડો એટલે 2 × 3 × 5 2 × 3 = 6 × 6 = 35 અને 2 × 2 = 4 × 4 = 25 હવે 2માં સરખું શું આવે છે તો કે 2 અને 5 તો 2 અને 5નો ગુણાકાર થાય છે 10 તો ગુસા 10 આવવો જોઈએ પરંતુ અહીંયા ગુસા 1 આપેલો છે તેથી આપણે કહી શકીએ કે પહેલું વિધાન ખોટું છે। બીજું જોઈએ ત્રિઘાત બહુપદી p(x) = x³ - x ને વાસ્તવિક શૂન્યો 3 છે તો અહીંયા શરતનો ઉપયોગ કરવાનો બાળમિત્રો। ત્રિઘાત હોય તો એના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 થાય જે આપણે જાણીએ છીએ તો અહીંયા સીધું જ આપણે લખી શકીએ કે ત્રિઘાતના વાસ્તવિક શૂન્યની સંખ્યા 3 છે તો વિધાન કેવું થશે સાચું। ત્યાર પછી 5x = 2 y - 1 દ્વિચલ સુરેખ સમીકરણ નથી તો જો 5x ના 5x ત્યાર પછી 2 અંદર જશે અહીંયા એટલે શું થશે તો કે 2y - 2 બધું ડાબી બાજુ લઈ જઈએ એટલે 5x - 2y + 2 = 0 હવે આ તો દ્વિચલ બે ચલ આપ્યા છે એક્સ અને વાય તો દ્વિચલ સુરેખ સમીકરણ છે અહીંયા શું કીધું છે નથી એનો મતલબ વાક્ય કેવું થશે ખોટું। ત્યાર પછી દ્વિઘાત સમીકરણ માટે વિવેચક શોધવાનું સૂત્ર d = b² - 4ac હવે અહીંયા તો શું આપેલું છે b² + 4ac એનો મતલબ વિધાન કેવું આવશે ખોટું। સૂત્ર થાય b² - 4ac અહીંયા b² + 4ac આપેલું છે। આગળ જોઈએ બાળમિત્રો કોષમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। ફરીથી બાળમિત્રો આપણે ગુસા શોધવાનો છે 122ના અવયવ પાડવાના ત્યાર પછી તમારે 20ના અવયવ પાડવાના બંનેમાં જે સરખું હોય એ તમારો ગુસા કહેવાય। ઉદાહરણ તરીકે 122ના અવયવ 2 વડે ભાગાકાર કરો 162 122 162 122 અને 10 2 20 તો બંનેમાં 2 સરખો આવે છે તો ગુસા 2 થાય જો બંનેમાં 4 સરખો આવતો હોય તો ગુસા 4 થશે એટલે એ જાતે ટ્રાય કરવાની છતાં સમજ ન પડે તો મારો ચોક્કસ અને ચોક્કસ સંપર્ક કરવો। હવે સમીકરણ x²-y³ = 5 ને પ્રમાણિત સ્વરૂપે લખી શકાય તો કે કઈ રીતે જો લસા બંનેનો 6 થશે 3 વડે x ને ગુણી એટલે થશે 3x² લસા 6 લઈ લીધો y ને કેટલા વડે ગુણવા પડશે 2 વડે કારણ લસા 6 લીધો બરાબર 5 હવે 3x - 2y = 6 × 35 તો 3x - 2y - 30 = 0 એ તમારો જવાબ થશે। ત્યાર પછી બાળમિત્રો વિવેચકનું મૂલ્ય તો વિવેચકનું મૂલ્ય ચર્ચા કરીએ। વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના 2 ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે। ભિન્ન એટલે અલગ અલગ અને વાસ્તવિક તો તમને ખબર છે બાળમિત્રો કે જ્યારે વિવેચકનું મૂલ્ય ધન મળે ત્યારે 2 ભિન્ન ઉકેલ મળે અને વાસ્તવિક મળે। જો દ્વિઘાત સમીકરણમાં વિવેચકનું મૂલ્ય 0 મળે
तो बे समान उकेल मळे अने वास्तविक मळे अने जो विवेचकनुं मूल्य ऋण मळे तो द्विघात समीकरणने उकेल मळता नथी। तो अहींया शुं जवाब आवशे? धन। समांतर श्रेणीनुं एनमुं पद शोधवानुं सूत्र, खाली जग्या छे तो एनमुं पद शोधवानुं सूत्र बाळ मित्रो जाणो छो, एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी, ए प्लस एन माइनस वन इंटू डी। तो अहीं तमने आपेलू छे ए प्लस एन माइनस वन इंटू डी। त्यार पछी बधा खाली जग्या त्रिकोणों समरूप छे, तो लघुकोण होय समरूप न थाय, गुरुकोण समरूप न कहेवाय, परंतु समबाजु होय एना बधा खूणाना माप कहेवाय सरखा जे, पछी 3 सेमीनो समबाजु होय, 10 सेमीनो होय के 5 सेमीनो, एटले समबाजु होय तो ए त्रिकोणो केवा कहेवाय? समरूप छे। त्यार पछी 10मो बिंदु -4 -6 नुं एक्स अक्षथी लंब अंतर, तो आपणे आ रीते बे अक्ष दोरीए, बिंदु -4 -6 अहींया मानो के आपणे त्रीजा चरणमां आवे छे, -4 -6 હવે એક્સ અક્ષ આ છે તો એક્સ અક્ષથી આ અંતર કેટલું થશે? તો કે 6 એકમ। વાય અક્ષથી પૂછવો તો કેટલા એકમ થાય? 4, કારણ કે અહીંયા બિંદુ હશે -4 અને અહીંયા હશે -6, તો આ અંતર કેટલું થશે? 6। તો એક્સ અક્ષથી આપણને લંબ અંતર પૂછેલું છે એટલે કેટલું આવશે? 6। અંતર હંમેશા ધન હોય છે એટલે જવાબ આવશે 6। ત્યાર પછી ચર્ચા કરીએ બાળ મિત્રો, एक वाक्य शब्द के आंकड़ा में जवाब आपो, प्रश्न क्रमांक 11-16। तो जो 6x नो वर्ग -13x प्लस m बराबर 0 ना बीज परस्पर व्यस्त होय तो m नु मूल्य शोधो। आपने जे अहीं m आपेलो छे एनु मूल्य शोधवानुं छे। હવે એમનું મૂલ્ય શોધવું હોય તો બીજ પરસ્પર વ્યસ્ત કીધા, વ્યસ્ત ક્યારે હોય? જ્યારે એ અને સીનું મૂલ્ય સરખું થાય ત્યારે, એ અને સીનું મૂલ્ય સરખું થાય ત્યારે। તો સમીકરણમાં એ બરાબર 6 આપ્યા છે અને સી બરાબર એમ આપેલો છે, એનો મતલબ એમ બરાબર કેટલા થશે? 6। તો એમ બરાબર 6 એ આપણો શું થશે? જવાબ। ત્યાર પછી બાળમિત્રો, સમાંતર શ્રેણી 10-7-4 .. નું 30મું પદ શોધો। તો એ બરાબર બાળમિત્રો 10 થશે, ડી બરાબર 7માંથી 10 જાય એટલે -3, એન બરાબર 30મું પદ એટલે 30। આ સૂત્ર લખવાનું, એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, આમાં જ્યાં એ દેખાય ત્યાં 10 મૂકવાના, ડી દેખાય ત્યાં -3, એન દેખાય ત્યાં 30, એટલે જે સાદરૂપ આપશો અને જવાબ તમને મળશે। પછી આપ્યું છે બાળમિત્રો 13મું, હંમેશા સમરૂપ હોય તેવી બે આકૃતિઓના ઉદાહરણ આપો, હંમેશા સમરૂપ હોય તેવું। તો હંમેશા સમરૂપ હોય તો સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય, વર્તુળ હોય એ પણ હંમેશા સમરૂપ હોય, ચોરસ હોય એ પણ હંમેશા કેવા હોય છે? સમરૂપ હોય છે। તો તમે હંમેશા સમરૂપ હોય તેવી બે આકૃતિઓના ઉદાહરણ આપો, તો આ ઉદાહરણ અહીંયા ચાલે। આગળ ચર્ચા કરીએ, 8 sec² θ -10 square θ, તો 8 કોમન લઈ લેવાનું, કૌંસમાં વધે sec² θ -10 square θ, ત્યાર પછી 8 sec² θ -10 square θ એટલે કેટલા આવશે? 1, તો બરાબર કેટલા આવશે? 8, તમારો જવાબ થશે 8। વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય? થિયરીકલ છે, કેટલા હોય છે? 2 હોય, કારણ કોઈ પણ વર્તુળ દોરો એનો આ એક સ્પર્શક અને સમાંતર દોરો તો આ બીજો સ્પર્શક, 2 સ્પર્શક હોય એના સિવાય બીજા મળતા નથી। ત્યાર પછી 16મું, જેમાં બે અંત્યબિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે શું? તો એની ચર્ચા કરીએ બાળમિત્રો,
चलो तो जेमा बे अंत्यबिंदुओ तेनी अनुरूप जीवामां संपाती होय एवी छेदिकानो विशिष्ट किस्सो एटले शुं? तो आना माटे खास अने खास गोखवानी जरूर नथी, थियरिकल छे, थियरी वाँचशो एटले चोक्कस अने चोक्कस बाळ मित्रो तमने ख्याल आवी जशे। छतां ख्याल न आवे तो मारो संपर्क करवो। अहींया आपणे बाळ मित्रो खरा खोटा खाली जग्या अने एक वाक्यना प्रश्नों विषे चर्चा करी। जो आमा कोई बाळ मित्रों ने समझ न पड़ी होय तो चोक्कस अने चोक्कस बाळ मित्रों मारो संपर्क करवो। अस्तु, जय स्वामीनारायण।